નસવાડી તાલુકા પંચાયત મોગલા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારે ઢોલ નગારા સાથે સરઘસ કાઢીને ફોર્મ ભર્યું. છોટાઉદેપુર જિલ્લાની નસવાડી તાલુકા પંચાયત 12 મોગલા બેઠકના સદસ્યનું અકસ્માતમાં અવસાન થતાં બેઠક ખાલી પડી હતી તેને લઈને ચૂંટણી યોજવા માટે નસવાડી મામલતદાર ચૂંટણી અધિકારીએ પેટા ચૂંટણી યોજવા જાહેરનામું બહાર પાડતા આજરોજ 12 મોગલા અનુસૂચિત જાતિની બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે કમલેશભાઈ નારાયણભાઈ પરમાર, ફોર્મ સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ જનસવાડી તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ તેમજ કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે રેલી સ્વરૂપે જઈ નસવાડી મામલતદાર વ ચૂંટણી અધિકારીને આપ્યું હતું. ત્યારે સંખેડા ધારાસભ્યએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ભાજપની સરકારે ગરીબલક્ષી યોજનાઓ મૂકીને સેવા સેતુ કાર્યક્રમ થકી લોકો સુધી સેવા પહોંચાડવા હંમેશા તત્પર રહીએ છીએ, એટલે આ મોગલા બેઠક ઉપર અમારા ભાજપના ઉમેદવાર જીતશે, તેમજ મોગલા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે, તેણે આ વખતે તોડવાનો સંકલ્પ લઈ અમારા ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડીશું. અલ્લા રખા પઠાણ, જેડેશ ટીવી, નસવાડી. તાલુકા પંચાયત સીટના જે અગાઉ ઉમેદવાર હતા એમના અવસાનને કારણે ખાલી પડેલી સીટનું આ પેટા ચૂંટણી આવી છે ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કમલેશભાઈ કમલેશકુમાર પરમાર, જેઓને અમે ફોર્મ ભરાવ્યું છે, મોગલા સીટ એક પણ વખત ભારતીય જનતા પાર્ટી જીતી નથી. પણ આજે કાર્યકર્તાનો જુસ્સો જોઈને હું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી અવશ્ય જીતશે એવો મને દૃઢ વિશ્વાસ છે. ભારત માતા કી જય, વંદે માતરમ. આજે મોધલા તાલુકા પંચાયતની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કમલેશભાઈને જિલ્લા ભાજપે માન્યતા આપી છે અને ગયા વખતે પણ એ ચૂંટણી લડ્યા હતા અને આ વખતે પણ આ બેઠક અમે જીતવાના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉમંગ છે અને ભારતીય જનતા પાર્ટીની અમારી સૌનો સાથ, સૌનો વિશ્વાસ મંત્ર લઈને ચાલતી આ સરકારે નિરામયા ગુજરાતનું પણ ગઈકાલે લોન્ચિંગ કર્યું છે અને સેવા સેતુ કેમ્પ પર અમે પ્રજાના દ્વારે જઈએ છીએ. પ્રજાની જે મુશ્કેલીઓ હોય તાત્કાલિક એનો નિકાલ કરીએ છીએ. એનો આવકનો દાખલો હોય, જાતિનો દાખલો હોય, રેશન કાર્ડના સુધારેવા તે પણ જાતની સુવિધા ઘર બેઠા અમે આપવાનું કામ કર્યું છે. એટલે મને લાગે છે કે આ વખતે પ્રજાએ પણ સંકલ્પ કર્યો છે. મોઢલાના 10 બૂથ આવે છે અને આ ગામોની અંદર કોંગ્રેસનું જે વર્ચસ્વ છે એને અમે તોડવાના છે અને એ સંકલ્પ સાથે આજે અમે આ ફોર્મ અમે ભરાયું છે. ભારત માતા. નમસ્કાર, હું સરવેજભાઈ રશીદભાઈ મહેમાન, જિલ્લા ભાજપ કારોબારી સભ્ય, જિલ્લા તેમજ તાલુકાની જનતાને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવું છું. સમગ્ર નસવાડી તાલુકાની જનતાને હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોપાલસિંહ શિવસિંહ ચૌહાણ આવનાર દીપાવલી અને નવ વર્ષના શુભેચ્છા પાઠવું છું અને નવ વર્ષ સૌને ફળદાયી યશસ્વી નીવડે એ બદલ હું શુભેચ્છા પાઠવું છું. સમગ્ર ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને
સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી કંડીમાં નવા વર્ષના તમામ જનતાને શુભેચ્છા પાઠવું છું અને દીપાવલીની પણ શુભેચ્છા પાઠવું છું અને સમગ્ર ગુજરાતની અંદર પ્રગતિ થાય, સમગ્ર ગુજરાતની જનતા શાંતિમય અને સુખમય પ્રાપ્ત કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સમગ્ર જે આખા ગુજરાતની જે જનતા છે એ કોરોના મહામારીમાં ત્રીજી લહેરની અંદર જે લડાઈ લડી રહ્યા છે એ મહામારીમાં એમનો સામનો કરવાનું પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ અર્પે એવી શુભેચ્છા સાથે હું સમગ્ર જનતાને દીપાવલી અને નવા વર્ષના શુભકામના પાઠવું છું. જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ, આદિવાસી મોરચો. નસવાડી તાલુકાની જાહેર જનતા ભાઈઓ બહેનો નવયુવાન મિત્રો તેમજ બાળ ગોપાળ, મેં દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે આપ સૌનું આરોગ્ય તેમજ આવનાર વર્ષ સૌનું શુભ નીવડે એવી તમામ ભાઈઓ બહેનો નવયુવાન મિત્રોને શુભેચ્છા પાઠવું છું. જેસ્વાર રાજેશકુમાર બબલુ જગતનારાયણ રહેવાસી કડુલી મોડી. હું બધા આપણે આમ જનતાને એવું શુભેચ્છા પાઠવું છું કે નવું વર્ષ ને દિવાળીને નૂતન વર્ષ બધાને સારું નીવડે, બધા આરામદાયી સુખદાયી રહે એવું હું શુભેચ્છા પાઠવું છું.